વેલકમ ટુ મિત્રો મોજીલું મેચ જોઈ જોઈને કંટાળી ગયા હશો. થોડીક ખોડલધામના રમણીય સ્થળની બાજુમાં અમારા ડેડી ગામની થોડીક ખેતીની રમણીય સુંદરતા તમને બતાવી દઉં. મિત્રો આ જે વસ્તુ છે એ બધી વસ્તુ ખળ છે, આ જે બધી વસ્તુ છે મિત્રો કપાસ છે. તમે જોઈ શકો છો એકદમ લીલું લીલી બધી વસ્તુઓ છે. તમે આવો તો મજા આવે ને, મોસ્ટ વેલકમ છે આવવા માટે. હવે મિત્રો કપાસ કેવી રીતના થાય ને એ તમને હું કહી દઉં. આ જે વસ્તુ છે ને મિત્રો આ ફૂલ છે, ફૂલમાંથી આવું સાપવું બને, ખેડૂતની ભાષામાં ને સાપવા કહેવાય. એ સાપવામાંથી મિત્રો આ વસ્તુ છે ઝીંડવા થાય, જેને ઝીંડવું કહેવાય. અને એ ઝીંડવામાંથી આ કપાસ બને છે. મિત્રો આવી રીતના ખેડૂત બહુ હાર્ડવર્કિંગ કરી અને બધા પાકો છે એ ઉગાડતા હોય છે. તમે રમણીય સ્થળ જોઈ શકો છો. હમણાં જ હું તમને વાડીનો નજારો બતાવીશ કે વાડી કેવી રીતના છે એ બધી. તો મિત્રો હવે હું તમને વાડીની એકદમ કપાસને આવી રીતના દૂર જઈ તમને વાડીની બાજુમાં લઈ જાઉં છું. રાઈટ મિત્રો, તમે જોઈ શકો છો આખી આખી વાડી છે પાણીથી ભરાયેલી છે અને આમાં નાહવાની મજા પણ કંઈક રમણીય હોય છે. કોઈને તરતા આવડતું હોય તો આવી શકે છે અહીંયા. રાઈટ, જોઈ લ્યો આ બધી વસ્તુ. અને ખેડૂતની ભાષામાં વાડી ખોદીએ ત્યારે જે માટી નીકળે ને ગાર કહેવાય, બરાબર છે. શાકભાજી છે જોઈ શકો છો તમે મિત્રો. આની વાસ્તુ આ વાડીની પાળે ઊભો રહ્યો છું મિત્રો, જોઈ લ્યો તમે. તો તમે જોઈને જો આ બધી વસ્તુ, કેળ ને એવું છે સામે, કેળા ને એવું જોઈ શકો છો. વસ્તુ જોઈને તમને મજા આવતી હોય તો અહીંયા આવો તો બહુ જ આહલાદક આનંદ આવે. ખાસ તો જે મેથથી કંટાઈ ગળ્યા ગયેલા છે વિદ્યાર્થીઓ એના માટેનો એક વાડીનો વિડીયો આપણે શેર કરીએ છીએ મિત્રો. રાઈટ, આ રાવણો છે. રાઈટ, ખાસ જોવું અને કેવો નજારો લાગ્યો એ કોમેન્ટ કરવી.